નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જીપીએસસી ઓનલાઈનમાં મિત્રો આપણે લાસ્ટ સેશન જોયેલું તો લાસ્ટ સેશન આપણે શું કર્યું કે વર્ગ શોધતા શીખેલા ઓકે વર્ગ બે અંકોવાળી સંખ્યા ત્રણ અંકોવાળી સંખ્યા બધી જ પ્રકારના આપણે વર્ગ શોધતા શીખેલા હવે આપણે આવીશું વર્ગ ભાઈ વર્ગ શોધતા શીખાય એટલે ઘણા લોકો એમ કે છે વર્ગ પતી ગયા નહીં હજી વર્ગ નથી હજી સ્ટેપ બાય મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બધું મૂકેલું છે ઓકે જેથી કરીને તમને સમજવામાં ઓકે અને કોઈ પણ વસ્તુને તમે એડજસ્ટ કરવામાં એકદમ ઇઝી થઈ જાય તો પહેલામાં પહેલા આપણે વર્ગ ડિસ્કસ કરેલો ઓકે હવે આપણે આવીશું મિત્રો વર્ગ મૂળ ઉપરના પર આવીશું મિત્રો વર્ગ મૂળ ઉપર આપણે આવીએ તો હવે વર્ગમૂળ ઉપર ખાસ ધ્યાન અહીંયા તો જનરલી એક વસ્તુ છે કે ભાઈ વર્ગમૂળ કોને કહેવાય તો એ પેલા આપણે વર્ગ મૂળ કોને કહેવાય એ પેલા આપણે સમજીએ ખાસ ધ્યાન અહીંયા આ જે શબ્દ છે ને શબ્દ એ શબ્દને તોડો વર્ગ અને મૂળ એટલે કે વર્ગનું મૂળ એટલે એને કહેવાય વર્ગ મૂળ મતલબ સમજીએ ઓકે ચારનો વર્ગ કરવા જાવ્યાનો આ છે વર્ગ ઓકે તો આ વર્ગ સોળ છે એ વર્ગ છે આ વર્ગની મૂળ સંખ્યા કોણ છે મિત્રો ચાર છે જે વર્ગ છે ને વર્ગ સ્ક્વેર જે છે વર્ગ એ વર્ગના મૂળમાં કઈ સંખ્યા છે ચાર ભાઈ હવે ધારો કે આ એક સંખ્યા છે પચીસ ઓકે માની લો કે આ કોઈ એક વર્ગ છે ઓકે આ વર્ગ છે આના મૂળમાં કોણ હશે ભાઈ પાંચ કારણ કે પાંચ નો વર્ગ પચીસ થાય તો અગર આ વર્ગ છે તો આ વર્ગનું મૂળ કોણ છે પાંચ છે ઓકે તો આને કહેવાય વર્ગ મૂળ આ શબ્દનો મતલબ હતો જે આપણે સમજ્યા આગળ વધીશું આપણે નેક્સ્ટ પાર્ટ ઉપર હવે જઈએ આપણે જરા હવે મિત્રો વર્ગમૂળ શોધવાની ખબર ક્યારે પડે આવી નિશાની હોવી જોઈએ ઓકે હું એમ કહું તમને કે ચોસઠ આપણને આપ્યા તો શું ચોસઠ એટલે વર્ગમૂળ કાઢી નાખવાનું નહીં

થી ઓકે આપી હોય તો એનો મતલબ એમ નહીં સમજવાનો કે ખાલી આવું જ આપે હર વખતે ના ક્યારેક ક્યારેક તમને એક્સ ની એકના છેદમાં બે ઘાત આવું પણ આપી શકે કે નહીં આ ઘાત છે હો મિત્રો એકના છેદમાં બે ઘાત છે એક્સ એકના છેદમાં બે બાજુમાં નથી લેખા આવું નથી ખાસ ધ્યાન રાખજો એક્સ ની એકના છેદમાં બે ઘાત છે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે આ બરાબર સમજો રાઈટ ના ચલો આગળ વધીએ અને હું તમને મતલબ એ સમજાવી દઉં મિત્રો ચોસઠ ની એકના છેદમાં બે ઘાત ઓકે આનો મતલબ શું થાય ભાઈ આનો મતલબ થાય ચોસઠ નું વર્ગમૂળ અને જે આઠ થાય અને તમને ચોસઠ ગુણ્યા એકના છેદમાં બે આપવું હોય તો આનો મતલબ થાય ચોસઠ ને બે વડે ઉડાડો તો બત્રીસ થાય બે નો મતલબ કંઈક અલગ થાય છે ખાસ સમજવું ઓકે ખાસ સમજવું આનો મતલબ વર્ગમૂળ થાય આનો મતલબ ચોસઠ સાથે એકના છદમાં બે નો ગુણાકાર એટલે જવાબ આવે બત્રીસ ઓકે એટલે મતલબ ધ્યાનથી જુઓ એક જગ્યાએ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં તો ક્યારેક તમને આવી રીતે વર્ગમૂળની નિશાની આપી હશે અથવા તો ક્યારેક તમને કોઈ પણ સંખ્યાની એકના છેદમાં બે ઘાત આપી હશે અથવા ક્યારેક કોઈ સંખ્યાની ઝીરો પોઈન્ટ પાંચ ઘાત હવે ભાઈ એકના છેદમાં બે એટલે ઝીરો પોઈન્ટ પાંચ જ થાય કે નહીં સીધી વાત છે તો એટલે તમને આપ્યું હશે ઝીરો પોઈન્ટ પાંચ ઘાત ઓકે તો આ હતું તમારું બેઝિક તો વર્ગમૂળ શોધવાનું આ તમને ત્રણ સેન્સમાં પૂછી શકે એક્સની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકી દો મતલબ તમને ખ્યાલ આવી જાય ઓકે તો આ હતું મિત્રો આપણું વર્ગમૂળ હવે વર્ગમૂળ શોધતી વખતે ખાસ ધ્યાનમાં આપણે રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે હું તમને બે ટેકનિક શીખવાડીશ બે ટેકનિક આ બે ટેકનિક જબરદસ્ત ટેકનિક છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટેકનિક છે જનરલી મને ખ્યાલ છે એક ટેકનિક તમને બધાને ખબર હશે પણ એક જે લેટેસ્ટ અને સૌથી નવી ટેકનિક છે જે લગભગ તમે ક્યારેય નહીં ભણ્યા હોય કારણ કે એ ટેકનિક મેં જાતે ડેવલપ કરેલી ટેકનિક છે મારી ખુદની ટેકનિક છે ઓકે તો આ ખાસ ધ્યાન બધાનું તો સમજીએ પહેલા બે ટેકનિક એમાં પહેલી જે ટેકનિક છે મિત્રો એનું નામ છે છે મેજિક મેજિક રાઈટ ના હવે શું એ હું તમને કહીશ સ્ટેપ બાય સ્ટેપ અને બીજી જે છે એ જનરલ મેથડ છે તફાવતના આધારે જે બધાયને જનરલી આવડતી હોય મોસ્ટ ઓફ ના આવડતી હોય આપણે શીખીશું બધી વસ્તુ અપ ટુ ડેટ મિત્રો આપણે હરેક વસ્તુ એવી જ રીતે શીખીશું કે જે આપણને જરાય નથી ખબર ખાસ ધ્યાન રાખો મિત્રો કોઈ પણ વસ્તુને અગર બેસ્ટ રીતે શીખવી હોય ને તો એકદમ ન્યુટ્રલ થઈ જાવ ન્યુટ્રલ થઈ જવાનો મતલબ

પણ નથિંગ બનીને શીખો તો સ્વીકારી શકશું કારણ કે એક સામાન્ય નિયમ છે મિત્રો જ્યારે તમારી અંદર કોઈ વસ્તુ તમને આવડે છે એનો અહમ નહીં રહે ઓકે તો તમે સ્વીકારતા થઈ જશો રાઈટ ના રાઈટ નવી વસ્તુને તમે એક્સેપ્ટ કરતા થઈ જશો પણ એક વખત જો આપણી અંદર એમ અહમ આવી ગયો આવું તો અમને આવડે તો ક્યારેય નવી વસ્તુ નહીં શીખી શકો આ ખાસ ધ્યાન બધાનું ઓકે તો કોઈ પણ વસ્તુ તમને ભલે આવડતી હોય પણ એમાં કંઈક નવું તો જાણવા મળે ને મિત્રો એક વસ્તુમાં હજાર ઘણા અપડેટ્સ થાય આ ખાસ ધ્યાન બધાનું સમજ પડી કે નહીં ઓકે એક વ્યક્તિઓ હતો કે જેણે બલ્બની શોધ કરેલી અને એના બલ્બથી આપણે અત્યારે એલઈડી સુધી પહોંચ્યા ખ્યાલ આવ્યો કે નહીં બધાને તો અપડેશન હર વસ્તુમાં કંઈક અપડેશન આવે છે ઓકે તો આ ખાસ ધ્યાનમાં રાખવું આપણે ચલો તો ડાઉન ટુ અર્થ બનીને મિત્રો શીખવાનું છે અને પહેલાં તો મજેદાર ટ્રીક શીખવાનું છે મેજિક ટ્રીક મેજિક ટ્રીક ઓકે હવે પહેલી ટ્રીક્સથી આપણે શરૂઆત કરીએ મિત્રો મેજિક ટ્રીકથી ઓકે તો મેજિક ટ્રિક્સમાં શું આવશે એ પહેલાં ધ્યાનમાં રાખવાનું છે તમારે શું આવશે ખાસ ધ્યાન સ્ટેપ બાય સ્ટેપ પહેલા સમજી લો સ્ટાર્ટિંગ નું ઓપનિંગ સમજી લો એટલે ઓટોમેટિકલી તમને વર્ગમૂળ કાઢતા આવડી જશે ચાલો તો સમજીએ આપણે મિત્રો મેજિક ટ્રીક માં ત્રણ રેન્જ તમારે ધ્યાનમાં રાખવાની કેટલી રેન્જ ત્રણ રેન્જ ઓકે ત્રણ રેન્જ ધ્યાનમાં રાખવાની પહેલી રેન્જ આવશે 0 થી 2500 એટલે કે 2500 ઓકે બીજી રેન્જ આવશે મિત્રો 2500 થી 5600 ઓકે બીજી રેન્જ આવશે પચીસો થી છપ્પનસો એટલે બે હજાર થી પાંચ હજાર છસો અને ત્રીજી રેન્જ જે છે એ આવશે મિત્રો છપ્પનસો થી દસ હજાર ઓકે બસ આ ત્રણ રેન્જ આપણે ધ્યાનમાં રાખવાની છે ઝીરો થી પચીસો પચીસો થી છપ્પનસો અને છપ્પનસો થી દસ હજાર મારી સાથે બોલતું રહેવું ઓકે આ બધી વસ્તુ એટલે યાદ રહી જાય ઇન શોર્ટ ઓકે ચાલો તો ઝીરો થી પચીસો થી છપ્પનસો અને છપ્પનસો થી દસ હજાર હવે આપણે આ રેન્જને એક નામ આપી દઈએ નામ એટલે કે આંકડા આપી દઈએ એટલે કે આધાર હવે રેન્જ નો આધાર પકડીએ રાઈટ તો પહેલી રેન્જ છે 0 થી 2500 એને કહેવાય પચાસ માઇનસ એને કહેવાય પચાસ માઇનસ મિત્રો સ્ટાર્ટિંગને એકદમ ધ્યાનથી જો બરાબર ઓકે સ્ટાર્ટિંગ એકદમ ધ્યાનથી જો પછી તો ધડાધડ આન્સર આવશે ધ્યાનથી જોજો પચાસ માઇનસ બીજી રેન્જ છે પચીસો થી છપ્પનસો એને કહેવાય પચાસ પ્લસ શું કહેવાય પચાસ પ્લસ અને ત્રીજી રેન્જ છે છપ્પનસો થી દસ હજાર એને કહેવાય સો માઇનસ ઓકે ચલો તો મજેદાર રીતે આપણે લાપડો આપણે ત્રણ રેન્જ સૌથી મહત્વની મેજિક ટ્રિકમાં જે મહત્વનું છે ને એ છે પહેલું મહત્વનું બે વસ્તુ મહત્વની છે મેજિક ટ્રીકમાં એમાં પહેલાં પહેલું મહત્વની વસ્તુ છે આ રેન્જ ઓકે રેન્જ ધ્યાનમાં રાખવાની છે ખાસ કરીને ચલો તો એક વખત મારી સાથે સાથે રેન્જને રિપીટ કરીએ પહેલી રેન્જ ઝીરો થી પચીસો પચાસ માઇનસ બીજી રેન્જ પચીસો થી છપ્પનસો પચાસ પ્લસ અને ત્રીજી રેન્જ છપ્પનસો થી દસ હજાર સો માઇનસ ઓકે સો માઇનસ ચલો તો આ ત્રણ રેન્જ આપણે મજદાર રીતે શીખા રાઇટ ના તો પહેલામાં પહેલા મહત્વની વસ્તુ છે આપણા માટે ત્રણ રેન્જ અને આ રહી તમારા માટે પહેલી રેન્જ છે મિત્રો ઝીરો થી પચીસો જેને કહેવાય પચાસ માઇનસ બીજી રેન્જ છે જેને કહેવાય પચાસ પ્લસ અને ત્રીજી રેન્જ છે જેને કહેવાય છપ્પન ચાલો તો ત્રણેય રેન્જ ઓકે ચાલો પહેલી વસ્તુ મેં શું કીધું મેજિક ટ્રીકમાં બે વસ્તુ મહત્વની છે નંબર એક ક્લિયર થઈ ગઈ બધાને સમજ પડી હશે આમાં સમજ નથી પડવાની યાદ રાખવાની વસ્તુ છે ઓકે તો નંબર ક્લિયર થયું હવે મેજિક ટ્રીકમાં આવીએ નંબર ટુ રાઈટ ના નંબર ટુ અને નંબર ટુ છે લેટ્સ પ્લે ગેમ ઓકે ગેમ રમવાની છે ભાઈ રમતા રમતા આવડે ઓકે તો ચાલો ગેમ રમી આપણે અચ્છા ગેમ ઓફ વોટ ગેમ ઓફ સ્ક્વેર એટલે સ્કવેર વાળી ગેમ રમીએ ઓકે ચલો હું ગેમના તમને નિયમ સમજાવી દઉં હું તમને એક આંકડો આપીશ આવો એક આંકડો ઓકે ચાલો મેં તમને આપ્યું છું એકસઠ રાઈટ ના આ એકસઠ કોઈ ન દેખાય તો અહીંયા હું રાઉન્ડ કરી દઉં ઓકે એકસઠ રાઈટ હવે ગેમનો રૂલ સમજાવી દઉં છું

ક્યાં આવે છે એ તમારે ચેક કરવાનો છે હવે ચેક ક્યાં કરવાનો છે એ જરા હું તમને કહી દઉં મિત્રો આપણે આજે વર્ગ લેખા ને વર્ગ ક્યાં આજે વર્ગ લેખા ને જો આ બધા વર્ગ છે આ વર્ગ આજે વર્ગ લેખા ને એ વર્ગમાં આખું ચેક નથી કરવાનું કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા છેલ્લા બે અંક શેના વર્ગના વર્ગના છેલ્લા બે આંકડામાં ચેક કરવાનું કે આ આંકડો ક્યાં આવે છે હવે થોડુંક આ નિયમ મેં તમને સમજાવી દીધું પ્રેક્ટિકલ સમજીએ ચાલો હું તમને એવું પૂછું કે એકસઠ એકસઠ કરીશું આ જે વર્ગ આપ્યા ને વર્ગ એ વર્ગમાં ચેક કરો ક્યાં ચેક કરવાના છેલ્લા બે આંકડામાં ચેક કરો તો છેલ્લા બે આંકડામાં ચેક કરીએ તો મિત્રો ત્રણસો એકસઠ માં છેલ્લે આવે એકસઠ હા કે ના તો અગર હું તમને એમ પૂછું કે એકસઠ ક્યાં આવે ઓકે તો તમે એમ કેશો સર 19 ના વર્ગમાં આવશે એકસઠ ક્યાં આવે છે ઓકે સીધી વાત છે ચાલો સીધી વાત છે તો ભાઈ એક એક્ઝામ્પલ મેં તમને આપી દીધું ચાલો ભાઈ તો વર્ગમાં ચેક કરશું આપણે એને છેલ્લા બે આંકડામાં ચેક કરવાનો પૂરેપૂરા આંકડામાં નહીં છેલ્લા બે આંકડામાં તો ભાઈ એકસઠ ક્યાં આવે ઓગણીસ માં સીધી વાત

ચલો ચેક કરો ગેમ રમવાની છે મિત્રો ગેમ સ્ટાર્ટ કરીએ ફટાફટ સ્ટાર્ટ થઈ ગઈ છે ચુમ્માલીસ વિચારો ક્યાં આવે ફટાફટ તો ચુમ્માલીસ ક્યાં આવશે મિત્રો બાર માં સીધી વાત છે ચુમ્માલીસ આવે બાર માં ઓકે ચલો એના પછી આવે છોતેર અચ્છા છોતેર ક્યાં આવે ચેક કરો છોતેર ક્યાં આવે ચેક કરો ઓકે રાઈટ ના મજેદાર રીતે ચેક કરો છોતેર આવશે મિત્રો ચોવીસ માં ત્યાંથી જોજો છોતેર ક્યાં આવશે ચોવીસ માં ઓકે તો અહીંયા છોતેર ની સામે આવશે ચોવીસ હવે ધ્યાનથી મિત્રો છોતેર એવો ને એટલે એક વસ્તુ હું તમને કહી દઈશ જ્યારે ટોપિક પૂરો થશે ત્યારે હું તમને ખાસ વસ્તુ સમજાવીશ પરંતુ પેલા એક વસ્તુ તમને કહી દઉં છું કે આપણે વર્ગ અહીંયા એકથી પચીસ સુધીના જ લિખા છે ઓકે તો જે આપણી મેજિક ટ્રીક છે ને મેજિક ટ્રીક અત્યારે જે મેજિક ટ્રીક ચાલે છે વર્ગમૂળની એ મેજિક ટ્રીકમાં એક થી પચીસ સુધીના વર્ગ જ આપણા માટે મહત્વના છે એનાથી આગળ ચેક કરવાનું નહીં એક થી પચીસ સુધીના વર્ગ જ આપણા માટે મહત્વના છે એક થી પચીસ સુધીના વર્ગની બહાર નીકળવાનું નહીં આ ખાસ ધ્યાન રાખીશું આપણે ઓકે ચાલો

અને રિયલીમાં થ્રી સેકન્ડ રાઈટ ના ખાલી ગપ્પુ મારી નહીં રિયલીમાં ચલો ચેક કરીએ મારે વર્ગમૂળ શોધવાનું છે હવે મિત્રો વર્ગમૂળ શોધવા માટે પાર્ટ નંબર એક શું કે આપણી પાસે આ ત્રણ રેન્જ હોવી જોઈએ અને પાર્ટ નંબર બે બીજું શું છે એક થી પચીસ સુધીના વર્ગ આપણને ખ્યાલ હોવા જોઈએ બસ આ બે વસ્તુને અગર પકડી લઈએ આ બે વસ્તુ અગર સમજાઈ જાય તો ત્રણ સેકન્ડમાં રિયલીમાં વર્ગમૂળ કાઢી શકો તો ચાલો આપણે આવીએ રિયલીમાં વર્ગમૂળ પર હવે તમારી સામે મેં અહીંયા એક નંબર લેખો છે ઓકે મિત્રો પહેલાં બે નંબર બે સંખ્યા પહેલી બે ત્રણ સંખ્યાને ધ્યાનથી જોવી પછી તો ધડાધડ આન્સર આવશે એ મને ભરોસો છે આ ઘણા બધા લોકો એમ કે સર ત્રણ સેકન્ડમાં અમારાથી આન્સર ન આવે ઘણા બધા સ્ટુડન્ટ બધાની ઓકે મિત્રો તમને તમારા પર ભરોસો નથી પણ મને મારા પર ભરોસો છે કે મારી જે મેથડ છે એ તમને રિયલીમાં આન્સર કાઢતા શીખવાડી દેશે ઓકે ખાસ ધ્યાન ચાલો તો આપણે જોઈએ પહેલાં પહેલાં શું નક્કી કરવાનું ખબર આ જે સંખ્યા છે બત્રીસો ઓગણપચાસ થ્રી ટુ ફોર નાઇન આ ત્રણ માંથી કઈ રેન્જમાં આવે એ નક્કી કરવાનું છે ઓકે સૌથી પહેલું કામ આપણે આ કરવાનું છે તો ચલો ભાઈ બત્રીસ ઓગણ ભાઈ ઝીરો થી પચીસો ની વચ્ચે આવે બિલકુલ નહીં ઝીરો થી પચીસો ની વચ્ચે આવે નહીં ઓકે પચીસો થી છપ્પનસો ની વચ્ચે આવે હા તો આ સંખ્યા જે છે એ આ રેન્જમાં આવે પચીસો થી છપ્પનસો ની વચ્ચે આવે તો એ રેન્જને આપણે શું નામ આપ્યું મિત્રો પચાસ પ્લસ નામ આપ્યું

જો પ્લસ હોય તો પ્લસ કરો માઇનસ હોય તો માઇનસ કરો પચાસ નજર અટી તો દુર્ઘટના ઘટી ઓકે એટલે નજર તો બિલકુલ ન જોઈએ મજેદાર ટ્રિક છે હજી ઘણું બધું છે ઓકે ચાલો આનો આ નંબર વન્સ મોર એક વાર રિપીટ કરાવી દો ઓકે એટલે તમને કોઈ કન્ફ્યુઝન ન રહે મિત્રો પેલા રેન્જ નક્કી કરો તો આ સંખ્યા પચીસો થી છપ્પનસો ની વચ્ચે આવે એટલે એને કહેવાય પચાસ પ્લસ ઓકે ચાલો પ્લસ સીધી વાત છે હવે શું કરવાનું એના છેલ્લા બે આંકડા ચેક કરો ઓગણપચાસ હવે એ છેલ્લા બે આંકડા એક થી પચીસ સુધીના બીજું સ્ટેપ છે ને મિત્રો એક થી પચીસ સુધીના વર્ગમાં ચેક કરો તો વર્ગમાં ઓગણપચાસ ક્યાં આવે ભાઈ સાતમાં બીજે ચેક કર લો ક્યાંય ઓગણપચાસ નહીં દેખાય તમને રાઈટ ના એટલા માટે મેં કીધેલું એક થી પચીસ સુધીના વર્ગ બહુ મહત્વના છે ઓકે તો ચલો ઓગણપચાસ ક્યાં આવશે મિત્રો સાત ના વર્ગમાં તો ઓગણપચાસ ક્યાં આવે સાત માં તો પચાસ પ્લસ છે તો પ્લસ કરો માઇનસ હોય તો માઇનસ કરો પચાસ ને સાત કેટલા થાય સત્તાવન આ આન્સર ડન ઓકે તો મજેદાર રીતે મિત્રો આપણે આન્સર ચેક કર્યો ચલો હજી એક નંબર આપણે ટ્રાય કરીશું ગ્યાનિયા 1681 હવે તો મારી સાથે સાથે ચલો ભાઈ હવે તો બધું આપણે ક્લિયર કરી નાખીએ હવે તો મારી સાથે સાથે આન્સર તમે ગણતા થઈ જવા જોઈએ પહેલા ત્રણ નંબર જ ધ્યાન રાખવાના જ પછી ધડાધડ આન્સર જોશું ચલો ધ્યાનથી જુઓ શું છે 1681 ચલો પહેલા તો નક્કી કરો કઈ રેન્જમાં આવે ભાઈ જોઈન ખબર પડે કે 0 થી 2500 ની વચ્ચે આ સંખ્યા આવે મતલબ આ સંખ્યા આ રેન્જમાં આવે કે નહીં ફર્સ્ટ રેન્જમાં આવે એ રેન્જ નું નામ શું આપ્યું આપણે 50 માઈનસ તો ચલો એ રેન્જ નો આધાર છે 50 માઈનસ કરી દીધો હવે એના છેલ્લા બે આંકડા ચેક કરો છેલ્લા બે આંકડા શું છે મિત્રો એક્યાસી છેલ્લા બે આંકડા ચેક કરો એક્યાસી ચેક કરો એક્યાસી ક્યાં આવે એક્યાસી ક્યાં આવે અરે ભાઈ એક્યાસી તો નવ માં આવે હું સાઈડમાં માટી જાઉં એટલે બરાબર દેખાય એક્યાસી તો નવ માં આવે બરાબર એક્યાસી નવમાં આવે તો મિત્રો પચાસ માંથી એક્યાસી નવમાં આવે તો માઇનસ કોને કરીશું આપણે નવ મેં કીધું એ માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો પ્લસ તો ચલો પચાસમાંથી નવ માઇનસ થાય તો આન્સર આવે એકતાલીસ વર્ગમૂળ નીકળી ગયું એકતાલીસ ધડ વર્ગમૂળ કાઢી શકો મિત્રો આ મેથડથી ખ્યાલ આવ્યો અને એક વસ્તુ હું તમને ચેલેન્જ સાથે ન કરાય ચેલેન્જ પણ કહી શકું કે આ મેથડ તમને ક્યાંય શીખવા નહીં મળે કારણ કે આ મેથડ આપણી ખુદ ડેવલપ કરેલી મેથડ છે ઓકે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ પાર્ટ ઉપર આપણે જોઈએ નેક્સ્ટ નંબર આપણે જોઈએ ચલો નાઇન ટુ નાઇન કરીએ આના પર ચેક કરીએ કઈ રીતે મિત્રો આ સંખ્યા આવે છે ઓકે છપ્પનસો થી દસ ની વચ્ચે આ સંખ્યા આવે છે તો આ સંખ્યા આ રેન્જમાં આવે આ રેન્જનું નામ શું છે મિત્રો સો માઇનસ શું છે સો માઇનસ ચાલો તો આ સંખ્યા સો માઇનસમાં આવે હવે શું કરવાનું છેલ્લા બે આંકડા ચેક કરીએ છેલ્લા બે આંકડા છે તો ઓગણત્રીસ ક્યાં આવે તેવીસ માં બરાબર ને વર્ગમાં છેલ્લા બે આંકડા ચેક કરો ઓગણત્રીસ ક્યાં આવે ત્રેવીસ માં તો સો માંથી માઇનસ કોણ થશે તેવીસ સો માંથી તેવીસ જાય તો આન્સર આવે મિત્રો સેવન્ટી સેવન આ નીકળી ગયું તમારું મૂળ ઓકે તો ત્રણ સેકન્ડમાં રિયલીમાં ત્રણ સેકન્ડમાં તમે વર્ગમૂળ કાઢી શકો ઓકે તો ચાલો મજેદાર રીતે તમને બધાને ખ્યાલ આવી ગયો તો મિત્રો આ હતી આપણી મેજિક ટ્રિક વર્ગમૂળ શોધવા માટેની ઓકે હવે આ ટ્રીકની થોડીક પ્રેક્ટિસ તો બનતી જ છે ભાઈ તો પ્રેક્ટિસ બને છે તો પહેલાં હું તમને કહી દઉં આ પહેલો પાર્ટ પાર્ટ નંબર વન સૌથી પહેલા આ નક્કી કરો રેન્જ અને રેન્જ નક્કી થઈ ગયા પછી નંબર ટુ ઓકે સ્ક્વેર ગેમ આ ગેમ ઓકે આ બે વસ્તુને મિક્સ કરો એટલે તમારો ધડા ધડ આન્સર તમને મળી જાય ઓકે ચાલો તો મજેદાર રીતે મિત્રો આપણે આ ડિસ્કસ કર્યું હવે પ્રેક્ટિસ કરી લઈએ જેથી કરીને થઈ જાય એકદમ હંડ્રેડ પર્સેન્ટ ચાલો ભાઈ તમારા માટે વર્ગને રેન્જ બધું જ છે ઓકે ખાસ ધ્યાન ચલો ધડા આન્સર આપણે ચેક કરીએ ઓકે ચેક કરીએ ચલો પહેલા પહેલા શું કરવાનું રેન્જ નક્કી હવે મિત્રો થોડીક સ્પીડ આવશે ખાસ ધ્યાન હવે પેલા રેન્જ નક્કી કરો સત્યોતેર ચુમ્માલીસ બોલો કઈ રેન્જ સો માઇનસ પચીસ છપ્પનસો થી દસ હજાર ની વચ્ચે આવે ને તો સીધા અહીંયા આવે સો માઇનસ હવે કોને પકડવાના છેલ્લા બે આંકડા ચુમ્માલીસ ચલો ચેક કરો ચુમ્માલીસ ક્યાં આવે હવે ચુમ્માલીસ આવે બાર માં ભાઈ ચુમ્માલીસ ક્યાં આવે બાર માં તો સો માંથી સીધા બાર માઇનસ કરો અઠ્યાસી આર્યું આન્સર વર્ગ માં નીકળી ગયું ધડાધડ આન્સર આવે રાઈટ ના ગમે તે રીતે તમે ચેક કરી શકો મિત્રો કેલ્ક્યુલેટરમાં આન્સર આ જ હોય મેં તમને શું કીધેલું રિયલીમાં ત્રણ સેકન્ડમાં આન્સર આવે બરાબર પેલા યુટ્યુબમાં મૂકેલા હોય ને કે ત્રણ સેકન્ડમાં વર્ગમૂળ એમ ફેંકો રિયાલિટી ચલો આગળ વધીશું આપણે રાઈટ ના તો ફરીથી એક વખત મિત્રો આ કઈ રેન્જમાં આવે સો માઇનસ છેલ્લા બે આંકડા ચુમ્માલીસ ચેક કરો ચુમ્માલીસ ક્યાં આવે બાર માં તો સો માંથી બાર જાય તો અઠ્યાસી આર યુ આન્સર નેક્સ્ટ નંબર જોઈએ વન થ્રી સિક્સ નાઇન ચલો ચેક કરો બોલો કઈ રેન્જમાં આવે જીરો થી પચીસો ની વચ્ચે એને શું કહેવાય પચાસ માઇનસ તો પચાસ માઇનસ ઓકે હવે કોને ચેક કરવાના સિક્સટી નાઇન છેલ્લા બે આંકડા ઓગણસિત્તેર ચાલ ભાઈ ચેક કરો ચેક કરો ઓગણસિત્તેર ક્યાં આવે હવે સિક્સટી નાઇન તેર માં આવે ઓગણસિત્તેર ક્યાં આવે તેર માં તો પચાસ માંથી માઇનસ કોને કરવાના તેર પચાસ માંથી તેર જાય તો આન્સર કેટલો આવે મિત્રો થર્ટી સેવન ઓકે આ તમારું વર્ગમૂળ નીકળી ગયું ધડ રાઈટ ના ચાલો હવે તો હું મિત્રો થોડીક સ્પીડ રાખી શકું પેલા સ્ટાર્ટિંગમાં એકદમ શાંતિથી સમજાવી દીધું ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે સેવન નાઇન ટુ વન સેવન નાઇન ટુ વન ઓકે ચાલો આનું વર્ગમૂળ કાઢીએ ધ્યાનથી જુઓ મિત્રો આ આનું વર્ગમૂળ આપણે કાઢવાનું છે પહેલા તો નક્કી કરો રેન્જ કઈ ભાઈ જોઈન ખબર પડે

અને આ વર્ગ અને આ આપણી મેથડ ઓકે રાઈટ ના તો આને કહેવાય મેજિક ટ્રિક ખ્યાલ એવો ચલો મિત્રો પ્રેક્ટિસથી આવશે સ્પીડ ધ્યાન અહીંયા બધાનું ઘણા એમ કે સર થોડીક વાર લાગે વાર લાગે ભાઈ નવું છે પહેલી વાર શીખો છો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કોઈ વસ્તુ નવી શીખો તો વાર લાગે જ ઓકે પણ યસ અગર તમને એકથી પચીસ સુધીના વર્ગ આવડતા હોય ઓકે રાઈટ એકથી પચીસ સુધીના વર્ગ આવડતા હોય અને આ રેન્જ ખ્યાલ આવી જાય એટલે તમે આરામથી ધડાધડ તમે વર્ગમૂળ કાઢી શકો રાઈટ ચલો હવે મિત્રો આ રેન્જ હજી આપણે થોડીક પ્રેક્ટિસ કરીશું એક સ્ટેપ હજી પ્રેક્ટિસમાં જશું પણ એમાં છે ને આ એકથી પચીસ સુધીના વર્ગ અને રેન્જ નહીં હોય હવે આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે તો હું સજેશન આપું છું કે વિડીયો પોઝ કરવો હોય તો પોઝ કરી દેજો અને રેન્જ અને બરાબર વર્ગ નક્કી કરી લેજો ચાલો ઓકે સ્ટાર્ટ કરીએ હવે આપણે રાઈટ ના ચલો ભાઈ થ્રી ફોર એટ વન ભાઈ ફટાફટ નક્કી કરીએ કઈ રેન્જમાં આવે તો ભાઈ ઝીરો થી પચીસો નહીં પચીસો થી છપ્પનસોમાં આવે પચીસો થી છપ્પનસો ને નામ શું આપેલ છે પચાસ પ્લસ બરાબર બીજી રેન્જ હવે તો હું સ્પીડ પકડીશ ખાસ ધ્યાન પચાસ પ્લસ છેલ્લા બે આંકડા ચેક કરો એક્યાસી એક્યાસી ક્યાં આવે નવમાં પચાસ ને નવ ફિફ્ટી નાઇન કેટલી સ્પીડમાં આન્સર આવે ઓકે આ હતું વર્ગમૂડ ખ્યાલ ઓકે નહીં મજેદાર રાઈટ ના તો ચાલો ફરીથી એક વખત આને આપણે જરા સ્લોડાઉનમાં જઈએ ઘણાને ફાસ્ટ ફોરવર્ડમાં ઘણાને એમ થાય સર થ્રી સ્પીડમાં વીડિયો ચાલે નહીં સ્લો ડાઉન જઈએ મિત્રો કઈ રેન્જમાં આવે બીજી રેન્જ એટલે કે પચાસ પ્લસ છેલ્લા બે આંકડા ચેક કરો એક્યાસી કે આવે નવ તો પચાસ ને નવ કેટલા થાય મિત્રો ફિફ્ટી નાઇન ઓકે ઓગણસાઠ આન્સર આવી ગયો આ તમારો વર્ગ મોડ ઓકે ચલો નેક્સ્ટ એના પછીનો નંબર વન ફોર 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 ઓકે એટલે ચૌદસો ને ચુમ્માલીસ ચલો નક્કી કરો હવે કઈ રેન્જ જોઈન ખબર પડે ઝીરો થી પચીસો ની વચ્ચે આવે પેલી રેન્જ એને શું કહેવાય પચાસ માઇનસ શું કહેવાય એને પચાસ માઇનસ છેલ્લા બે આંકડા ચેક કરો ચુમ્માલીસ હવે અક્કલ ચલાવો બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ થાય

છપ્પન થી દસ હજાર વાળી રેન્જમાં આવે તો સો માઇનસ માં આવે કે નહીં આવે સો વર્ગમાં તો સો માંથી માઇનસ કોને કરવાના ચૌદ સો માંથી ચૌદ જાય તો કેટલા વધે છ્યાસી ઓકે આ તમારો આન્સર ખ્યાલ આવે કે નહીં રાઈટ ના તો આઈ થિંક મજા આયા બહુ ઇદા મજા આયા ઓકે ચલો હજી થોડીક પ્રેક્ટિસ તો આપણે ધડા કરવાની છે હવે થોડીક સ્પીડ હું વધારીશ મિત્રો ઓકે ચલો કઈ રેન્જમાં આવે ભાઈ પચાસ માઈનસ ઝીરો થી પચીસો ની વચ્ચે અચ્છા સોળ ક્યાં આવે હવે ચારમાં આવે સોળ ક્યાં આવે ચારમાં બરાબર ઓકે પચાસમાંથી ચાર બાદ કરો ચાલ ભાઈ પચાસમાંથી ચાર જાય કેટલા વધે મિત્રો છેતાલીસ ફોર્ટી સિક્સ તો આનું વર્ગમૂળ આવે છેતાલીસ નીકળી ગયું વર્ગમૂળ ધડાધડ નેક્સ્ટ થોડીક પ્રેક્ટિસ માટે એક્સ્ટ્રા સવાલ આપણે મૂકેલા છે ફાઈવ ઝીરો ફોર વન કઈ રેન્જમાં આવે વિચારો એકવીસ નો વર્ગ થાય ચારસો એકતાલીસ હું તમને અહીંયા લખી દઉં એકવીસ નો વર્ગ થાય ચારસો એકતાલીસ તો એકતાલીસ ક્યાં આવે એકવીસ માં આવે તો પચાસ માં કોને પ્લસ કરાય એકવીસ પચાસ ને એકવીસ કેટલા થાય મિત્રો એકોતેર તાનું વર્ગમૂળ નીકળે એકોતેર ઓકે ખાસ ધ્યાન રાખજો મજેદાર આન્સર છે ચલો નેક્સ્ટ હજી એક નંબર લાસ્ટ નંબર આપણે થોડોક ટ્રાય કરીએ એટ ફોર સિક્સ ફોર ચલો કઈ રેન્જમાં આવે હવે જોઈન ખબર પડે કે સો માઇનસ ઝીરો તો કે છપ્પનસો થી દસ હજાર ની વચ્ચે આવે સો માઇનસ ઓકે તો છેલ્લા બે આંકડા ચેક કરો ચોસઠ ચોસઠ ક્યાં આવે ભાઈ ચોસઠ આઠ માં આવે તો સો માંથી આઠ બાદ કરો તો આન્સર કેટલો આવશે મિત્રો તમારો બાણું એની કે વર્ગમૂળ તમારું નીકળશે બાણું ઓકે ચલો તો ધડા ધડ મિત્રો આપણે આન્સર આપણે ડિસ્કસ કર્યા રાઈટના તો આ હતી મિત્રો આપણી રેન્જ વાળી મેથડ એક વખત હું તમારી સામે બધી જ વસ્તુ કમ્પ્લીટલી અપ ટુ ડેટ બરાબર તમને એક જ વખત શું કહેવાય કે રિવાઇઝ કરાવી દઉં છું આખે આખી મેથડ મિત્રો રિવાઇઝ કરાવી દઉં છું ભલે સમય લાગે મેથડ આપણે રિવાઇઝ કરવાની છે વ્યવસ્થિત સારામાં સારી રીતે રાઈટ ના જો કે તમે વિડીયો બીજી વાર જોઈને પણ મેથડ રિવાઇઝ કરી શકો ઓકે ચાલો ખાસ ધ્યાન બધાનું પણ ફાસ્ટ ફોરવર્ડ ખાલી પાંચ મિનિટ માટે રિવાઇઝ કરી દઈએ મેજિક ટ્રીક તો મિત્રો વર્ગમૂળ શોધવાની મેજિક ટ્રીકમાં નંબર વન ઓકે ધ્યાનથી જોજો નંબર વન ઝીરો થી પચીસો પચીસો થી છપ્પનસો છપ્પનસો થી દસ હજાર દરેક રેન્જના નામ ધ્યાન રાખજો હવે એક વસ્તુ છે ને ધ્યાન શું રાખવાનું છે ખબર પચાસ માઇનસ છ મિત્રો છપ્પનસો છપ્પનસો થી દસ હજાર તો નંબર વન પેલા તો રેન્જ ધ્યાનમાં રાખવાની ચાલો રેન્જ આવડી જાય પછી આપણે શું ધ્યાનમાં રાખવાની છે લેટ્સ પ્લે ગેમ ગેમ ધ્યાનમાં રાખવાની ચાલો તો ગેમ એટલે એકવાર ગેમ ફાસ્ટ ફોરવર્ડ જોઈએ ચાલો એકસઠ એકસઠ જોવાનો ક્યાં વર્ગમાં જોવાનો ક્યાં વર્ગમાં ચેક કરો મિત્રો એકસઠ ક્યાં આવે તો ભાઈ એકસઠ આવશે ઓગણીસ માં ફાસ્ટ ફોરવર્ડમાં ચેક કરો એના પછી એક્યાસી એક્યાસી ક્યાં આવે નવમાં એના પછી શું આવે ચુમ્માલીસ ભાઈ ચુમ્માલીસ આવે બારમાં એના પછી આવે છોતેર છોતેર ક્યાં આવે ચોવીસ માં એના પછી શું આવશે મિત્રો એટી નાઇન નેવ્યાસી નેવ્યાસી ક્યાં આવશે સત્તર માં ઓકે ચલો તો ફાસ્ટ ફોરવર્ડની અંદર આપણે જોયા જેથી કરીને આપણને મેથડ મજેદાર રીતે સમજાય ઓકે તો મિત્રો આ પહેલો રસ્તો નંબર એક અને આ બીજો રસ્તો આ બેના આધારે તમે ધડાધડ વર્ગમૂળ કાઢતા શીખી શકો હવે ધ્યાન અહીંયા મેજિક ટ્રીકથી તમે કોઈ પણ સંખ્યાનું મિત્રો આપણને એક્ઝામની અંદર જેવી સંખ્યાઓ પૂછાઈ છે અત્યાર સુધી જેવી સંખ્યાઓ એક્ઝામની અંદર પૂછાણી એ તમામે તમામ સંખ્યાનું અગર આપણે વર્ગમૂળ જોયું તો વર્ગમૂળ લગભગ આના કરતાં બાર બહુ ઓછું જાય છે ઓકે રાઈટ ના આના કરતાં બાર બહુ ઓછું જાય છે એટલે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું હવે મેઇન પાર્ટ ઉપર આવીએ આ મેજિક ટ્રીક જે છે રાઈટ ના એ વાત બરાબર છે મેજિક ટ્રિક છે પણ એમાં ખાસ નોંધ પકડવાની છે આપણે ઓકે અમુક ખાસ પ્રકારની નોંધ ધ્યાનમાં રાખવાની છે મિત્રો આપણી જે રેન્જ છે મેથડ એ મેથડની રેન્જ શું છે કે ભાઈ ઝીરો થી પચીસો ઓકે બરાબર બીજી રેન્જ છે આપણી પચીસો થી છપ્પનસો અને ત્રીજી રેન્જ છે છપ્પનસો થી દસ હજાર ઓકે રેન્જ ત્રણ જ મેં રેન્જ તમને સમજાવી છે ત્રણ જ રેન્જ છે તમારી પાસે આ ત્રણ રેન્જ મેં તમને સમજાવી ઝીરો થી પચીસો પચીસો થી છપ્પનસો છપ્પનસો થી દસ હજાર આ ત્રણ રેન્જ મેં તમને સમજાવી હવે માની લો કે કોઈક સંખ્યા છે મેં પંદર હજાર ત્રણસો ને મારે આનું વર્ગમૂળ કાઢવું છે હવે હું તમને એવું પૂછું કે ચાલો બોલો કઈ રેન્જમાં આવે તો તો આ તો આઉટ ઓફ રેન્જ થઈ જાય આ તો આઉટ ઓફ રેન્જ થઈ જાય ને ખાસ ધ્યાન બધાનું આઉટ ઓફ રેન્જ થાય તો આઉટ ઓફ રેન્જ થાય એટલા માટે મિત્રો જે રેન્જવાળી આપણી જે મેજિક ટ્રીક છે એ મેજિક ટ્રીકની અમુક નિયમો છે ખાસ નોંધ લિમિટેશન છે બરાબર ઓકે ભાઈ અમુક શોર્ટ ટ્રીક હોય ને અમુક લિમિટેશન હોય જ સીધી વાત છે તો આની એક લિમિટેશન છે એ લિમિટેશન તમને સમજાવી દઉં નહીં તો અધુરું જ્ઞાન ભયંકર બની જશે ખાસ ધ્યાન ઓકે તો મિત્રો આ સંખ્યા દસ હજાર કરતા મોટી છે ઓકે દસ હજાર કરતા મોટી છે અને આપણી રેન્જ જે છે એ ઝીરો થી લઈને દસ હજાર સુધી વાળી આ જે મેજિક ટ્રીક છે એનો ઉપયોગ ક્યારે કરવો દસ હજાર કરતા નાની સંખ્યાનું જો તમારે વર્ગમૂળ કાઢવું હોય ત્યારે તમારે મેજિક ટ્રીકનો ઉપયોગ કરવાનો ઓકે અને ભાઈ દસ હજાર કરતા નાની સંખ્યાનું વર્ગમૂળ એટલે બહુ કામની વસ્તુ કહેવાય

આનું વર્ગમૂળ કાઢવું છે તો વર્ગમૂળ ભાઈ કઈ રેન્જમાં આવે ભાઈ પચાસ પ્લસ રેન્જમાં આવે હવે તો આપણને એટલી ખબર પડી જાય પછી આપણે આજે છેલ્લા બે આંકડા ચેક કરીએ છીએ એ છેલ્લા બે આંકડા એક થી પચીસ સુધીના વર્ગમાં જ ચેક કરવા એનાથી આગળ ચેક કરવા નહીં ઓકે આ લિમિટેશન છે બીજી એનાથી આગળ ચેક કરવા નહીં એનું કારણ હું તમને સમજાવું ઓકે મિત્રો ચોવીસ નો વર્ગ કેટલો થાય ઓકે ચોવીસ નો વર્ગ તો તમને બધાને ખ્યાલ હશે ચોવીસ નોર પાંચસો છોતેર ઓકે પચીસ નો વર્કેલો થાય છસો પચીસ છવ્વીસ નો વર્ગ થાય છસો છોતેર હવે છે ને ધ્યાનથી જોજો મેં તમને જયારે મેથડ શીખવાડી તો મેથડની અંદર મેં તમને ખાસ વસ્તુ તમને શીખવાડી દીધી એ તમને તમારી સામે હું શું કહેવાય કે અત્યારે એકવાર લાવી જ દઉં એટલે તમને વધારે ખ્યાલ આવી જાય મિત્રો આને ધ્યાનથી જુઓ ઓકે આ એકથી પચીસ સુધીના જે વર્ગ છે વર્ગ એ વર્ગના છેલ્લા આંકડા ચેક કરો તો એકથી પચીસ સુધીના જે વર્ગ છે એ વર્ગના છેલ્લા આંકડા ચેક કરો કે વર્ગના છેલ્લા આંકડા ચેક કરો તો છેલ્લા આંકડા ક્યારેય રિપીટ નથી થતા હા પચીસ ને ઇગ્નોર કરવા ભાઈ પચીસ ને ઇગ્નોર કરી અને ચેક કરો તો એક થી પચીસ સુધીના વર્ગના છેલ્લા બે આંકડા પેલો ને છેલ્લો આ છેલ્લા બે આંકડા ચેક કરી જુઓ એ ક્યારેય રિપીટ નહીં થાય ફોર એક્ઝામ્પલ છત્રીસ ચેક કરો તો ક્યાંય પણ છત્રીસ આવે છે છત્રીસ ક્યાંય પણ આવતા નથી એનો મતલબ કે એક થી પચીસ સુધીના વર્ગના છેલ્લા બે આંકડા મોસ્ટ ઓફ રિપીટ થતા નથી પરંતુ જો વર્ગ થાય છસો છોતેર તો ભાઈ પણ આવે છે આવે છે ઓકે રાઈટ ના તો વાળી કોઈક સંખ્યા હોય તો એમાં લોચો પડે એટલા માટે એક નોંધ ખાસ લખાવવી જરૂરી છે કે રેન્જ વાળી મેથડમાં આપણે આજે છેલ્લા બે આંકડા ચેક કરીએ છીએ કે ક્યાંથી ચેક કરવાના એક થી પચીસ સુધીના વર્ગમાં ચેક કરવા એનાથી આગળ ચેક કરવા નહીં

આ ખાસ ધ્યાન બધાનું ઓકે ચાલો અને જે સંખ્યાના અંતમાં છેલ્લે પચીસ આવતા હોય એનું વર્ગમૂળ આ રીતથી ગણવું નહીં કારણ કે એના માટે હું એક અલગથી ટ્રીક આપવાનો છું આ ડિપાર્ટમેન્ટ તમને અગાઉના સેશનમાં ઓટોમેટિક ખબર પડી જશે ઓકે આ ખાસ ધ્યાન તો થોડીક લિમિટેશન છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ તમારે પકડવાની છે હા મિત્રો છેલ્લે પચીસ આવતા હોય ને તો આ મેથડથી વર્ગમૂળ નીકળી શકે એવું નહીં કે ન નીકળે નીકળી શકે ખ્યાલ આવ પણ મારે છેલ્લે પચીસ આવતો હોય ત્યારે કઈક નવી વસ્તુ થોડીક એડવાન્સ લેવલે જવાનું છે જે હું અગાઉના સેશનમાં તમને સમજાવીશ ઓકે તો ચાલો તો આ જે આપણો સેશન હતો એ સેશન સ્પેશિયલી મેજિક ટ્રી સેશન હતો ઓકે તો તમને બધાને ખ્યાલ આવી કે દસ હજાર કરતાં નાની સંખ્યાનું વર્ગગુણ મિત્રો કાઢવું હોય તો રિયલીમાં ત્રણ સેકન્ડમાં આપણે એનું વર્ગગુણ કાઢી શકીએ ઓકે તો આઈ હોપ તમારા માટે આ ટેકનિક નવી હશે મને ખ્યાલ જ છે કે નવી જ છે ઓકે ક્યારેય તમે શીખા જ નહીં હોય ઓકે અને આઈ હોપ તમે ટેકનિકને સારામાં સારી રીતે મિત્રો એન્જોય કરી હશે ઓકે અને પ્રેક્ટિકલી સવાલ ગણવામાં પણ એનો સારામાં સારો મિત્રો ઉપયોગ કરવાનો રહેશે હવે મેં અગાઉ તમને એવું કીધેલું કે ભાઈ વર્ગ શોધવા જે છે એ વર્ગમાં આપણે બે ટ્રીકનો ઉપયોગ કરીશું

મોટી સંખ્યા આવે તો એનું આપણે જનરલ મેથડથી કાઢવાનું રહેશે ઓકે આ ખાસ ધ્યાન નો ડાઉટ જનરલ મેથડ બધે જ ચાલે બધે જ ચાલે ઓકે ખાસ ધ્યાન પરંતુ દસ હજાર કરતા નાની સંખ્યાનો વર્ગમૂળમાં તો આપણે ફટાફટ ધડા બે ત્રણ સેકન્ડમાં આન્સર લાવતા શીખીએ કે નહીં તો સીધી વાત છે જનરલ મેથડનો ઉપયોગ ત્યારે જ આપણે કરીશું જ્યારે દસ હજાર કરતાં મોટી સંખ્યાનું વર્ગમૂળ મિત્રો શોધવાનું થાય ત્યારે જે ડિસ્કશન મિત્રો આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું આપણે સેશન જે છે એની થોડીક ટાઈમ લિમિટ સાથે આપણે મિત્રો સેશન રેકોર્ડ કરવાના હોય છે એટલે ખાસ ધ્યાન બધાનું ઓકે તો નેક્સ્ટ સેશનને આપણે જબરદસ્ત રીતે એન્જોય કરીશું જનરલ મેથડ સાથે અને મિત્રો જનરલ મેથડમાં ઘણી બધી વસ્તુ મારે તમને સમજાવવાની છે અને જનરલ મેથડમાં જે વસ્તુ તમે મિત્રો સમજશો એ જ વસ્તુના આધારે એક્ઝામમાં મેક્સિમમ સવાલો આવેલા છે ઓકે એ આપણે નેક્સ્ટ સેશનમાં જબરદસ્ત રીતે ડિસ્કસ કરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ